છેલ્લા કેટલાક સમયથી ગોંડલ છે તે રાજ્યભરમાં કોઈ ના કોઈ કારણોસર છે જે ચર્ચામાં રહ્યું છે. સૌથી પહેલા રીબડા સાથે જે ઝેરાસિંહ તેમના વિવાદને લઈને ગોંડલ ચર્ચામાં હતું, ત્યારબાદ ક્ષત્રિય આંદોલન થયું અને જે ક્ષત્રિય સમાજ છે અને પરસોત્તમ રૂપાલા છે તેમના વચ્ચે મધ્યસ્થીના કારણે ગોંડલના ઝેરાસિંહ છે તે ચર્ચામાં આવ્યા, અને હવે ગોંડલના જે ઝેરાસિંહ છે તેમના પુત્ર દ્વારા જે જૂનાગઢના દલિત યુવક સાથે જે ફરિયાદ નોંધાડીની જે ધરપકડ થઈ તેના લીધે ગોંડલ છે તે આખા રાજ્યભરમાં ચર્ચામાં છે. અને ગોંડલ વિશે એક ચર્ચા છે તે આખા રાજ્યભરમાં થઈ રહી છે કે ગોંડલમાં ગુંડાગીરી ચાલે છે, ગોંડલમાં લંકાગીરી ચાલે છે. આપણે ગોંડલના જ લોકો સાથે પૂછીએ, જ્યારે કોઈ આવા નાના શહેર હોય, નાના ટાઉન હોય તેમાં લંકાગીરી ચાલતી હોય તો તેનો સૌથી મોટો ભોગ છે તે ક્યાંક ને ક્યાંક તેના વેપારીઓ બનતા હોય છે. હવે આપણી સાથે ગોંડલના વેપારીઓ જ છે કેટલાક, તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું કે ગોંડલમાં ખરેખર કેવો માહોલ છે, કેવી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે. આપણે કેટલાક વેપારીઓ છે એક ખાધ્યા છે તેની સાથે વાત કરશું. અત્યારે જે સ્થિતિ ચાલી રહી છે જૂનાગઢના જે એક યુવક સાથે જે થયું ને ગણેશ સિંહની ફરિયાદ થઈ, ત્યારથી એ ગુજરાતભરમાં એક એવી ચર્ચા ચાલે છે કે ગોંડલમાં લુખાગીરી ચાલે છે, ગુંડાગીરી ચાલે છે. તો જ્યારે જ્યારે આવી ક્યાંય ગુંડાગીરી લુખાગીરી ચાલતી હોય તેનો ભોગ છે તે વેપારીઓ બનતા હોય છે. આપ અહીંયા કેવો માહોલ અનુભવો છો, અહીંયા ગોંડલમાં કઈ પ્રકારની કાયદાની વ્યવસ્થાની સ્થિતિ હોય છે? મારી દ્રષ્ટિએ હું અહીંયા કમિશન એજન્ટ એસોસિએશન તમામ વેપારીઓનો પ્રમુખ છું. મારું નામ યોગેશ કિયાડા છે. જો તમને વાસ્તવિક પરિસ્થિતિની વાત કરું તો માર્કેટયાર્ડમાં અમારે જ્યારે 1994-95 જ્યારે જયરાજભાઈ અમારા અહીં અમારા ધારાસભ્ય હતા અને સત્તા સંભાળી, એની પહેલાં બહુ ડામાડોળ સ્થિતિ હતી. માર્કેટયાર્ડમાં તો બહુ ખરાબ સ્થિતિ હતી, બહુ લુખા તત્વોનું, આવરત તત્વોનું રાજ હતું. ખેડૂતો, મજૂરો કે વેપારીઓ બધા હેરાન થતા હતા. પણ જ્યારથી જયરાજભાઈએ શાસન, અમારા ધારાસભ્ય લગાતાર, તમને ખબર છે છઠ્ઠી વાર અમારે ગીતાબાઈ એમના ધર્મપત્ની ચૂંટાણા છે, તે છેલ્લા 30 વર્ષથી અમારા ગોંડલમાં એક પરિવારના પરિવાર ભાવનાથી બધા સાથે રહીએ છીએ. જે આપણે મીડિયામાં ચાલે છે અત્યારે ગોંડલની બહારના વિસ્તારની જે ચર્ચા ચાલે છે, એવું અમારે ગોંડલમાં દાદાગીરી જેવું કંઈ છે જ નહીં. ખરેખર તો અત્યારે તમે જોઈ શકો છો આજે નાના છોકરા ઊભા છે ને, એને દાદાગીરી શું કે લુખા તત્વો શું એને પોતાને ખબર નથી. જે 15-17 વર્ષની ઉંમરના છે એ રિયલમાં કે જે દાદાગીરી અમારે ગોંડલમાં જે મીડિયા ચલાવે છે દાદાગીરી જેવું એવું છે જ નહીં. અમે અહીંયા ગોંડલમાં એક પરિવારના ભાવનેથી અને જયરાજભાઈ ભગવદ્ ભૂમિના એક રખેવાળ તરીકે કદાચ ગોંડલમાં કોઈ આવારા તત્વો આવે તો એને યોગ્ય પાઠ ભણાવે છે. અને એ તમને ખબર છે કે જે એક દબંગ કહે છે, પણ માણસો માટે તેની પ્રજાના રખેવાળ તરીકે જે એની દબંગગીરીની છાપ છે, એ જે વેપારીના પ્રમુખ તરીકે ઘણી મીટરો અમે જયરાજભાઈ આગળ લઈને જતા હોય, ખેડૂતોની હોય, બહારના કોઈ એવા આવારા તત્વો ખેડૂતોને છેતરપિંડી કરી અને થોડા ઘણા પૈસા ખેડૂત જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે વ્યાજે આપી અને બોગસ સાટાખત ભરાવે છે, અને જ્યારે એ ખેડૂત જયરાજભાઈ આગળ પાસે જાય છે અને એના સાટાખત કેન્સલ કરી અને પાછા રિટર્ન દસ્તાવેજ 20-20 વીઘા જમીન એનો કરાવેલા છે અને ખેડૂત અષ્ટામોઢે એની ઘરે જાય છે, એવા એક નહીં મારી નજરમાં 4-5 દાખલા છે, પણ અમારા તાલુકાના એવા અનેક દાખલા છે. તો આપ કઈ રીતે કહી શકો કે ગોંડલમાં દાદાગીરી જેવું કંઈ છે? અન્ય પણ વેપારીઓ છે અહીંયા, તમને કોઈ દેવો કે ગુંડાગીરીનો કે એવો કોઈ અહેસાસ છે ખાસ કરીને જયરાજસિંહ અને તેમના પરિવાર તરફથી કોઈ એવો કોઈ અહેસાસ? નહીં, ક્યારેય નહીં. હું આજે 22 વર્ષથી આ યાદમાં છું, પણ ક્યારેય કોઈ પણ જાતનું દબાણ કાંઈ કોઈ વસ્તુ નહીં. અમુકનું અમારે યાદને કાંઈ કામકાજ હોય તો એ અમારી સાથે હોય છે. વેપારીઓ માટે કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો એ અમારી સાથે સાથે હોય છે. ગણેશભાઈ છે, જયરાજભાઈ છે, કોઈ સમાજ સાથે કંઈ ખરાબ વર્તન થયું હોય, કોઈ પર્ટિક્યુલર કોઈ સમાજ સાથે એવું કંઈ ચાલે છે કે તમે બધા સમાજને સાથે લઈને અહીંયા ચાલે છે? નહીં, બધા સમાજ સાથે જ હોય છે. કોઈ પણ જાતની ચૂંટણી હોય તો બધા સમાજ આવે. અમારા અહીંયા મોબેડિયન પણ અમારી સાથે હોય છે. ટોટલી સમાજ અમારા કાયમીને માટે સાથે હોય. અહીંયા પણ વેપારીઓ છે ઘણીવાર આ પ્રકારના. અત્યારે જે ગોંડલની બહાર જે ચર્ચાઓ ચાલે છે કે ગોંડલમાં તો એક જ પરિવાર છે, તેમની ગુંડાગીરી ચાલે છે, તેમનું એક હતું શાસન ચાલે છે, ગોંડલના લોકોમાં એક પ્રકારે દેશ જ છે જયરાજસિંહની, અહીંયા આપ શું અનુભવો છો? આપ અહીંયા ગોંડલમાં જાઓ છો, ગોંડલમાં ધંધો કરો? અમારે તો જો અહીંયા ભાઈ જયરાજસિંહ ન હોય ને તો દેશ જ ઊભી થાય એમ છે. અત્યારે છે એટલે કોઈ દેશ જ છે જ નહીં. સામાન્ય માણસોને અને વેપારીઓને કોઈ એવું છે જ નહીં દેશ જ જેવું. અહીંયાના કોઈ એવા અનુભવ છે કે કોઈ લુખા તત્વો ને ગુંડાગીરી હોય ને જયરાજસિંહ દ્વારા નહીં એવું અત્યારે અમારે અહીંયા કોઈ નથી. અમારે કોઈ ગુંડાગીરી કરવા આવે કે દાદાગીરી કરવા આવે તો જયરાજસિંહ અને ગણેશભાઈ એ અહીંયા આવે ખરા અમારી અને અમને રક્ષણ પૂરું પાડે. એવા કોઈ દાખલા ખરા કોઈ થોડા સમય પહેલાના? હજી આપ જાણો છો થોડા સમય પહેલા જ અમારે જ્યારે ગોંડલ માર્કેટયાર્ડમાં મરચાની કે જ્યારે આવક થતી હોય ત્યારે બહુ મોટી વાહનોની લાંબી લાઈનો થઈ હોય તો ત્યારે અમુક કોઈ
આવારા તત્વો જેને આપણે કહી શકીએ, કોઈ એવા ડ્રાઈવર હોય અથવા કોઈ પણ હોય જે આવારા તત્વ પરાયણે જે ખેડૂતોને લાઇનમાં વારા આવતા હોય ટોકન મુજબ, અને કોઈ પરાયણે વાહન આડું નાખી અને દાદાગીરીથી માર્કેટ યાર્ડમાં ઘૂસી અને વ્યવસ્થાને ભંગ કરે અને યાર્ડની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરે, ત્યારે ચોક્કસ અમારા જયરાજભાઈ અહીંયા આવી અને માર્કેટ યાર્ડના ગેટે એ વ્યક્તિને એકવાર નહીં પણ જે લુખાગીરી કરવા આવે છે એને અનેકવાર માર્કેટ યાર્ડમાં જાહેરમાં એને યોગ્ય શિક્ષા આપે છે, એના અમે બધા એના સાક્ષીઓ છીએ. અત્યારે ગણેશસિંહ જાડેજા છે, તેમના પુત્ર એ ખાસ ચર્ચામાં છે. આ એક મીટરના કારણે જે તેમનું જે છેલ્લા જે ઘણા સમયના કામો જે છે તે છેલ્લા કેટલાક સમયથી કયા પ્રકારના તેમના કામો રહે છે, કારણ કે ગણેશસિંહ જાડેજા છે તે પણ છેલ્લા બે ત્રણ વર્ષથી ખૂબ જ સક્રિય છે સામાજિક રીતે તમામ રીતે. તેમના વિશે આ વેપારી છે, ગોંડલના લોકો છે, તે શું વિચારે છે? તમને હું કહું, ગણેશભાઈની જે જાહેર સેવાની તમને વાત કરું તો હમણાં મોટા મોટો એક આફત ગઈ આપણે આખી દુનિયા વચ્ચેથી કોરોના કાળ વખતે, તો તમે જ નક્કી કરો કે જેના પપ્પા ધારાસભ્ય રહી ગયા હોય, જેના મમ્મી ઓલરેડી એમએલએ હોય, એનો એકનો એક દીકરો હોય, અને કોરોના કાળમાં જ્યારે આપણે પોતે ઘર બહાર નહોતા નીકળતા, કુટુંબના કોઈને કોરોના આવ્યો હોય તો આપણે એની પાસે નહોતા જતા, ત્યારે જયરાજસિંહ જાડેજાના દીકરા જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગણેશભાઈ જાહેર માર્કેટમાં રખડતા હતા, કોરોનાની હોસ્પિટલોમાં જતા હતા, કોરોના દર્દીઓને મળતા હતા, ગામડે જ્યાં ઓક્સિજન નહોતો પહોંચતો ત્યાં પહોંચાડતા હતા. મીડિયમના માધ્યમથી આપ પણ જાણો છો કે જ્યારે સાપ પર ઓક્સિજનનું રિફિલિંગ ચાલુ હતું ત્યારે એવું આવતું હતું ગણેશભાઈ એના વિસ્તાર માટે ડબંગગીરીથી ઓક્સિજન લઈ જાય છે. તો એવી કેટલી હોસ્પિટલો અમારે અહીંયા હોસ્પિટલોમાં દર્દીઓ દાખલ હતી ત્યારે ડૉક્ટર રોતા હતા કે ભાઈ અમારી પાસે ઓક્સિજન નથી, ગણેશભાઈ કાંઈક કરો. ત્યારે ગણેશભાઈ ઓક્સિજન હોસ્પિટલોને પૂરો પાડ્યો છે અને અનેક લોકોને એવી રીતે સેવા કરી છે. અને દિન દુખિયા કે એના માટે તો અત્યારે સાહેબ કોઈ કંઈ કહેવાની જરૂર નથી. આપ ગણેશભાઈનું તમે ખાલી પેજ ખોલો, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, ઓલરેડી એમાં એની કામગીરી છે. ક્યાંય એમાં તમને એક પણ વસ્તુ દાદાગીરીવાળી દેખાય ને તો મને તમે કહેજો, એવું છે જ નહીં. મૂળ અત્યારે સિનેરિયો એવો થાય છે, દાખલા તરીકે કોઈ પણ બે વ્યક્તિને અંગત અદાવતને અથવા અંગત કારણોસર કાંઈ ડખો થાય અત્યારે જે સમાજ જોડાઈ જાય. અત્યારે જે તમે જે થયું એ કહો છો કે એ અંગત અદાવત છે, અદાવત નહીં, પણ માનો કે હું મારું વાહન લઈને જાઉં છું અને મારે કોઈ એરે, એવું તો નોર્મલી તમારી એરે બનતું હોય ગમે ને કે નોર્મલ કોઈને એકબીજાને ટકરાવ થયો તો સામાન્ય બોલા ચાલી હોય કે ભાઈ વાહન ચલાવવામાં ધ્યાન રાખે. અત્યારે એવા આક્ષેપો થઈ રહ્યા છે જે દલિત નેતાઓ છે, કોંગ્રેસના આગેવાનો છે, કે દલિત વિરોધી આ માનસિકતા છે, આખા દલિત સમાજ વિરોધી આ થઈ રહ્યું છે. જો એવું હોય તો ગોંડલના અમારા તાલુકાના દલિતોએ ગણેશભાઈનું 1000 વાર સન્માન કરેલું. ગોંડલનો દલિત સમાજ નહીં પણ હું તો કહું છું આખા સૌરાષ્ટ્રના દલિત સમાજના, જે હું તો બની આગેવાનો બે પ્રકારના હોય, એક સાચા આગેવાનો સમાજની સેવા કરતા હોય, એક આવા તક સાધુ હોય જે બની બેઠેલા આગેવાનો હોઈ શકે. એવા આગેવાનો અત્યારે ગમે એ બોલે કે જેને સમાજનું કે સેવા કરવાની કોઈ ભાવના નથી, પણ જ્યારે આવી નબળી તક આવે ત્યારે તકનો લાભ ઉઠાવીને હું સમાજનો આગેવાન છું પોતાને પ્રસ્થાપિત કરવા માટે એક જે બહુ નાની મેટર હોય ને એને બહુ મોટું રૂપ અત્યારે અપાઈ જાય છે અને એક આપણી બહુ મોટી મજબૂરી. અન્ય પણ કેટલાક વેપારી છે તેમને પૂછવાનો પ્રયાસ કરીશું. શું કરે તો અહીંયા કેવી ગુંડાગીરી ચાલે છે? નથી ના, ગુંડાગીરી કોઈ છે જ નહીં. આ માર્કેટિંગ પેલા આવાર થતું હતા બધા તો એને પાઠ ભણાવ્યા છે અને ખેડૂતો માટે બધે શાંતિ જયરાજભાઈ એને નાનું કામ હોય તો જયરાજભાઈ અને અથવા ગણેશભાઈ બે માંથી ગમે તે આવી અને એનો નથી લેવું નાના માણસો માં તો ભૂલ બે બે સારું છે અત્યારે.
તેમના પુત્ર દ્વારા કોઈ દાદાગીરી કે ગુંડાગીરી એવા કોઈ કોઈ દિવસ તમને અનુભવ થયો હોય ગામમાં એવો કોઈ સાંભળો? ના, બિલકુલ એમને પણ ત્યાંની માટે રિસ્પોન્સ પોઝિટિવ જ આવ્યો છે. આજથી વર્ષ બે પહેલા ત્યાં કેવો ત્રાસ હતો અને તે ત્રાસ પણ દૂર કર્યો ગણેશભાઈ અને વિરાસિંહ બાપુએ, બાપ દીકરા બંને દૂર કર્યો છે ને તે. બાકી તો કોઈના તો કામ નહોતું ત્યાં. અત્યારે જે ચાલી રહ્યું છે ગણેશજી જાડેજાની ધરપકડ, એના ઉપરથી આખી જે તેમના વિશે ચર્ચાઓ થઈ રહી છે, એનાથી આપ કેટલા સમજો? ના, અમને તો અત્યારે જે આ બધું ષડયંત્ર લાગે છે, કારણ કે આ એક ઉગતો સિતારો કહેવાય, ઉભરતા આગેવાન કહેવાય, એમને ઉભરતા પહેલા દામી દેવા માટેનું આખું ષડયંત્ર વ્યવસ્થિત રીતે રચાયેલું એવું લાગે છે મને. એટલે એવી પણ ચર્ચા હતી કે હવે ગણેશજી જાડેજા છે તે ગોંડલના ધારાસભ્ય છે, એને લઈને આપ ષડયંત્ર કેવું માની રહ્યા? ના, એના કરતા અત્યારે જે બિલકુલ ગણેશભાઈ છે તે પબ્લિક વચ્ચે રહીને કામ કરે છે અને એમનો જે પ્રસિદ્ધિનો ગ્રાફ રોજે રોજ ઉતવા જતો જાય છે, એના માટે ઈચ્છતુઓને કોઈ ફસાવાનું આ સંભાવના રહેતું એવું અમને લાગે છે અત્યારે. કોણ કોણ લાગે છે તમને એવા કોઈ? તમે ભલે નામ ન દઈ શકો પણ કોઈ હિંટ આપી શકો કે કોના કરાર એમના નજીકના શત્રુ હોય તે જ હોય ને, એ તો આખું મલક જાણે છે, એ કંઈ આપણે નામ દેવાની જરૂર છે નહીં. કોઈથી કોઈ એવો અનુભવ રહ્યો દાદાગીરી ગુંડાગીરી પહેલાં હતું, પણ ત્યારથી આ લોકોના આત્મા સત્તાનું અભિમાન આવ્યું છે, બધું એ લોકોએ નાબૂદ કરી નાખ્યું છે. વેપાર કરો જે બિલકુલ ગોંડલના ગ્રાઉન્ડ રિપોર્ટ માટે આપણે આવ્યા હતા, કારણ કે સમગ્ર ગુજરાતમાં ચર્ચા ચાલી રહી હતી કે ગોંડલમાં ગુંડાગીરી ચાલે છે, દાદાગીરી ચાલે છે, એટલે આપણે આ ચર્ચા જે ચાલી રહી હતી તેને લઈને અહીંયા ગોંડલમાં આવવું જરૂરી હતું. ગોંડલમાં કઈ પ્રકારનો માહોલ છે, ખાસ કરીને વેપારીઓમાં જ્યારે આવા કોઈ શહેરોમાં નાના શહેરોમાં ગુંડાગીરી અથવા દાદાગીરી ચાલતી હોય છે, તેના સૌથી વધુ ભોગ છે તે વેપારીઓ બનતા હોય છે. એટલે જ આપણે સૌથી વધુ જે ધંધો કરતા હોય છે વેપારીઓ તેમને પૂછ્યું, તેમને શું કહ્યું આપે જાણ્યું. અત્યારે જે એક કેસ ચાલી રહ્યો છે, જે ચર્ચા ચાલી રહી છે, તેને કોઈ પણ રીતે આપણે ડિસ્ટર્બ કરવાનો નથી, પરંતુ જે ચર્ચા ચાલી રહી છે ગુંડાગીરીની એના ઉપર આપણે ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો છે. આપણે જોયો કે ગોંડલમાં કયા પ્રકારનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. રોનક મજીઠિયા, ગુજરાત તરફ ગોંડલ.